तो तमामनी वच्चे एक महत्वपूर्ण एक मोटा समाचार गुजरातना मुख्य प्रधान भूपेन्द्र पटेल द्वारा एक रिव्यू बैठक करवामां आवी। सरकारे योजेली चिंतन शिबिर अंगे मुख्य प्रधान द्वारा रिव्यू बैठक करवामां आवी अने तमाम विभागना अधिकारी साथे बैठक करवामां आवी छे। शहरीकरण, माळखाकीय विकास, शिक्षण, आरोग्य सहित मुद्दे चर्चा आ साथ ज चिंतन शिबिर में आवेला सूचनों संकलन करवा माटे निर्देश पण करवामां आव्या छे अने आगामी सप्ताह सुधी में सरकार भलामण अंगे तैयार करी शके छे एक एक्शन प्लान अने आ एक्शन प्लान द्वारा आगळनो रोडमेप नक्की करवामां आवशे। जे रिव्यू बैठक मळी छे तेमां केटलाक मुद्दा पर भार आपवामां आव्यो छे। तमाम विभागना अधिकारीओ साथे सीएमनी आ बैठक जेमां शहरीकरण, माळखाकीय विकास, एज्युकेशन, आरोग्य सहित अलग अलग मुद्दे विस्तार थी चर्चा अने चिंतन शिबिर में आ तमाम जे सूचनों छे तेमना विभाग ने लगता तेनु संकलन केवी रीते करवू, तेने केवी रीते योग्य करवू, सुदृढ़ करवू तेने लईने आ समीक्षा रिव्यू बैठक जे छे ते मुख्य प्रधान भूपेन्द्र पटेल द्वारा करवामां आवी छे अने आने आ अंगेना केटलाक सूचनों के निर्देश पण जारी करवामां आव्या छे जवाबदार अधिकारीओने के पछी जवाबदार विभाग ने। तो हाल आ रिव्यू बैठक अने तेमा जे सूचनों मळ्या छे ते सूचनों आंकलन करवामां आव्युं छे अने लगता जे निर्णयों लेवा जोईए आमां शुं थई शके ते तमाम बाबतोने लईने जे विभागो छे अलग अलग तेमने जाणकारी अने निर्देश पण आपी देवामां आव्या छे। शहरीकरणनो मुद्दो छे, एज्युकेशन अने हेल्थ इन्फ्रास्ट्रक्चर आ त्रण मुख्य मुद्दा अने तेनी उपर ध्यान आपवामां आव्युं छे। चिंतन शिबिर जे मळी अने ते चिंतन शिबिर तेमां आ तमाम महत्वपूर्ण मुद्दा पर चर्चा थई। वधु माहिती साथे जोड़ाई चूक्या छे संवाददाता किंजल मिश्रा। किंजल, चिंतन शिबिर अंगे रिव्यू बैठक पूरी अपडेट। જે દેખો ચિંતન શિબિરની વાત કરવામાં આવે તો ચિંતન શિબિરમાં આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ સહિતના જે મુદ્દાઓ હતા તેની પર ચર્ચા કરવામાં આવી હતી। જે કુપોષણ સહિતના જે મુદ્દા હતા તેની પર ચર્ચા કરવામાં આવી હતી। ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ચર્ચા કરવામાં આવી હતી, ત્યારે કેટલીક મહત્વની જે ભલામણો હતી, ખાસ કરીને શિક્ષણને લઈને કેટલીક જે ભલામણો હતી તે બહાર આવી હતી। કેમ કે જે રીતે ડ્રોપઆઉટ રેશિયો હતો તે વધ્યો હતો, તેની સાથે જ ટ્રાઈ વિસ્તારની વાત કરવામાં આવે તો ટ્રાઈ વિસ્તારની અંદર જે રીતનું શિક્ષણનું સ્તર હતું, કેટલીક જે માળખાકીય સુવિધાઓ હતી તેનાથી જે રીતે વંચિત હતા તેની સાથે જ વાત કરવામાં આવે તો સગર્ભા માતાનો જે રેશિયો હતો, કુપોષણની ગુજરાતની જે પરિસ્થિતિ હતી, આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી। રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈ અને કેટલીક જે મહત્વની ભલામણો હતી તે અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી। હાલાકી શિક્ષણ શિબિર હતી એ મે મહિનામાં યોજાઈ હતી અને મે મહિના બાદ અત્યાર સુધી તે ભલામણોને લઈ અને કોઈ જે ડિટેલમાં ચર્ચા હતી તે કરવામાં નહોતી આવી અને એ જ કારણ હતું કે મુખ્યપ્રધાન દ્વારા એક આખી જે બેઠક હતી, બેઠક બોલાવવામાં આવી હતી। બેઠકનો જે દોર હતો તે રાખવામાં આવ્યો હતો, સતત બે દિવસ સુધી બેઠક હતી તે કન્ટિન્યુ કરવામાં આવશે અને તેની અંદર જે અલગ અલગ વિભાગ છે, અલગ અલગ વિભાગની અંદર કેવા પ્રકારની જે કામગીરીઓ હતી, કેવી ભલામણોની જરૂર છે, એ તમામ જે મુદ્દા છે તેની પર ચર્ચા કરવામાં આવશે। ખાસ કરીને શિક્ષણની વાત કરવામાં આવે તો શિક્ષણને લઈ અને જે વિદ્યાસહાયકની જગ્યાએ જ્ઞાન સહાયક કરવાની વાત હોય કે માળખાને વધારવાની વાત હોય, તમામ જે મુદ્દાઓ હતા, આરોગ્યને લઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાની વાત હોય, ગ્રામીણ વિકાસની વાત હોય, તો આ જે એક 15-20 જે મુદ્દાઓ છે, જે ભલામણો છે તેની પર સરકાર પોતાનો રોડમેપ તૈયાર કરવાની છે। માનવામાં એવું આવી રહ્યું છે કે લગભગ 15 દિવસની આસપાસ સરકાર પોતાનો રોડમેપ તૈયાર કરી દેશે અને રોડમેપ પહેલા જે કહેવામાં આવી રહ્યું છે કે રોડમેપની પહેલા આ જે ભલામણો છે તેનો જે બુકલેટ છે, બુકલેટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ જે અલગ અલગ ભલામણો છે, કોર્પોરેશનની જે એક્સપાન્ડ કરવાની વાત હોય કે પછી અલગ મુદ્દાઓની વાત હોય તેની પર ચર્ચા કરવામાં આવશે। બે દિવસ સુધી ખુદ મુખ્યપ્રધાન રિવ્યુ બેઠક છે તે લેવાના છે। બિલકુલ બિલકુલ કિંજલ, આભાર તમામ માહિતી આપવા માટે। તો ચિંતન શિબિરમાં અલગ અલગ 15-20 મુદ્દા હતા અને તે મુદ્દા ઉપર અલગ અલગ સૂચનો આપ્યા મળ્યા હતા અને તેની પર આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા રિવ્યૂ બેઠક કરવામાં આવી છે।